ગુજરે કરે છે ને એટલે જય સચિદાનંદ. જય આજે એક દુઃખદ સમાચાર છે, મદુરાઈ વાળા આપણા દિલીપભાઈ એમના કઝિન ડાલસ અમેરિકામાં છે, કલ્પનાબેન એમના હસબન્ડ કમલભાઈ આજે ગુજરી ગયા છે. એટલે સત્સંગ પછી એમની વિધિ આપણે કરીશું, આપણે સત્સંગ શરૂ કરી શકીએ. જય સચિદાનંદ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોયે સવસાહુણમ, નમો લોયે સવસાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ પાવપ્પણાસણો, સવ પાવપ્પણાસણો, મંગલાણં ચ સવેસિમ, મંગલાણં ચ સવેસિમ, પડમં હવૈ મંગલમ, પડમં હવૈ મંગલમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ પરેશ દાદા, જય સચ્ચિદાનંદ, 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 જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી, આપણા ક્વેશ્ચન આવ્યો નથી એટલે 15-20 મિનિટ આપણા બાળકો સાથે વાત કરો. તમે બાળકો સાથે વાત કરવાની છે? બોલો બાળકો, ચાલો કઈક વાત કરો. Krupa, you have any question? No. Nishtha had one question, no? She did. You did? No. If you don't ask, then Paresh Dada is going to ask now. Then I will ask, definitely. Tamare Bhagwan to uje? તમારે દાદા ભગવાન થવું છે? દાદા ભગવાન જેવું થવાનું છે? યસ. તો પછી દાદા ભગવાન કેવી રીતે દાદા ભગવાન થયા હતા એ જાણવું પડે આપણે. ડુ યુ નો હાઉ હી બીકેમ અ ગોડ, દાદા ભગવાન? નો. ધેન ફાઇન્ડ ઇટ આઉટ, યુ શુડ ફાઇન્ડ ઇટ આઉટ. આપણે શોધવું પડે ને કેવી રીતે ભગવાન થયા હતા તે. કેવી રીતે ભગવાન થયા? બધા છોકરાઓ જવાબ આપે જેને જે આવડે તે. બીજી, દાદા ભગવાન ની એવી ભાવના હતી કે એમના મન વચન કાયા થી કોઈને દુખ ના થાય અને એમને જે મળે એમને એમનાથી દરેક ને સુખ થાય. પછી બીજું, એનાથી ભગવાન ના થવાય. He helped people. શેનાથી ભગવાન થાય? Helping people. How? Helping people. Helping people, helping people. But that doesn't make, so many people are helping people. You cannot become a God by helping people. It's something different. Which everybody doesn't do that. શું હોય શકે? Can you think? To see the goal of life in everybody? That is also one point. That is a very good point. Eh? પાપ નહીં કરવાના, કોઈના દોષ નહીં જોવાના. કોઈના દોષ નહીં જોવાના. Okay. Some percentage. But still I want correct answer. More precise. બધામાં ગોડ જોવાના, that is very nice answer. Very nice answer.
still require 2-3 more. પોતાની ભૂલો જોવાથી. યસ, વેરી ગુડ, વેરી ગુડ. પોતાની ભૂલો જુએ તે ભગવાન થાય. અને ત્રીજું હું કહી દઉં તો કે દાદા ભગવાન એવા સ્પેશિયલ માણસ હતા, દુઃખને વેલકમ કરતા હતા. કોને વેલકમ કરતા હતા? દુઃખને. આપણે કોને વેલકમ કરીએ છે? દુઃખને વેલકમ કરીએ. અને પછી દુઃખ સાથે આવે કે ના આવે? કારણ કે સુખ દુઃખ તો બે ભાઈઓ છે. શું છે? બે જોડિયા ભાઈઓ છે. કેવા ભાઈઓ? જોડવા ભાઈઓ. હા, એટલે સુખ હોય ત્યાં દુઃખ હોય જ. તો પછી સુખ ને વેલકમ કરે તો દુઃખ ને શું થાય? ખોટું લાગે, એટલે દુઃખ આપણી પર ચડી બેસે. હવે તમને બતાડું છું, તમે મને વેલકમ નથી કર્યું ને, એટલે એટલે દાદા ભગવાન ને જોઈ લીધું કે સુખ ને તો વેલકમ બધા કરે છે, દુઃખ ને વેલકમ કોઈ નથી કરતું, તો હું દુઃખ ને વેલકમ કરીશ. આવે તો, ના આવે તો આપણે વેલકમ એટલે બોલાવવા નથી જવાના. પણ જયારે દુઃખ આવે તો કે ઓકે, આવવા દો, કસો વાંધો નહીં, ચાલ તું આવી ગયો મારી પાસે, વેરી ગુડ. કારણ કે જે શક્તિ આપે છે એ દુઃખ શક્તિ આપે છે આપણને, સુખ શક્તિ બહુ ઓછી આપે. ખ્યાલ આવ્યો? આપણી અંદર જે અનંત શક્તિ છે તે ખોલવા માટે દુઃખ એક મેજર રોલ પ્લે કરે છે. એટલે દાદા ભગવાન ઇઝ ઓલવેઝ વેલકમ અનહેપીનેસ વેન એવર ઇટ હેઝ કમ, વેન એવર ઇન વિચ એવર ફોર્મ, કોઈ પણ ફોર્મ ની અંદર દાદા ભગવાન અનહેપીનેસ આવે તો વેલકમ કરે. પછી એ પોલીસ હોય, પૈસા નો લોસ હોય, કોઈ અપમાન કર્યું હોય, કોઈ વિશ્વાસઘાત કર્યો હોય, કોઈ પણ ફોર્મમાં અનહેપીનેસ આવે તો ઈ ઓલવેઝ વેલકમ. આપણું તો મોડું જ બગડી જાય છે, આપણે તો રડવા માંડીએ છીએ, આપણને તો ચિંતા થાય છે, તો કે નો. અને એના માટે દાદા ભગવાને પાછું કીધું કે તમને એવું થાય તો મારું મોડું યાદ કરશો તો તમને શક્તિ આવી જશે. એટલે ફર્સ્ટ પોઈન્ટ તો કે બધાની અંદર ભગવાનના દર્શન કરો. સેકન્ડ પોઈન્ટ, પોતાની ભૂલ જુઓ. અને પોતાની ભૂલ જે જુએ એ રક્ષા ના કરે, એનું પ્રોટેક્શન ના કરે. અને થર્ડ મેજર 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 પોઈન્ટ તો કે જયારે પણ દુઃખ આવે તો એને વેલકમ કરજો. હિંમત નહીં આવે, ધીરે ધીરે આવશે, પણ એક વખત આપણે નક્કી કરીએ કે મારે એને વેલકમ કરવું છે તો મજા પડી જાય, દુઃખ ખુશ થઈ જાય. અને દુઃખ એવું ખુશ થઈ જાય કે પછી દુઃખ દુઃખરૂપ જ ના થઈ પડે, બધું સુખરૂપ થઈ ગયું, હોલ લાઈફ બીકમ હેપી. કારણ કે દુઃખ દુઃખરૂપ ના થઈ પડ્યું. લોકો દુઃખથી ડરે છે, અને જ્યાં સુધી દુઃખથી ડરે ત્યાં સુધી સાચો સુખ આવે જ ના કોઈ દિવસ. સમ્યક સમજણ પડી? વેરી ગુડ, વેરી પરેશ. પરેશ દાદા, હા, આ લોકો તો ભૂલ કરતા જ નથી, ભૂલ કરતા જ નથી. ખબર નહીં હવે કરે છે કે નહીં, પૂછો એમને. ભૂલ કરે છે? યસ. હા, વોટ ફોર્મ? કયા ફોર્મ માં ભૂલ કરો છો તમે લોકો? અમુક જણની સામે બોલાઈ જાય ને એવું બધું. સામે કેમ બોલે છે? ગુસ્સો આવે કે આપણો ગુસ્સો ચડી ગયો એટલે? ઓકે, ચલો. મારામારી કરો છો? ના, મારામારી નથી કરતા, પણ વાણીથી ઝઘડા કરો છો. તો દાદા ભગવાન કહે છે કે મારામારી કરવી સારી, વાણીથી ઝઘડો કરવો ખોટો. ઓલામાં 10 રૂપિયા લોસ છે, ઓલામાં 1,00,000 રૂપિયા લોસ છે, શું કરીશું બોલો? તમે કહો, એવું કરી દે. બોલો બીજું. પરેજાનજી, પ્રશ્ન આવેલા છે. હાજી, સૌરભ નો સન છે આપડા, એ અનમ્યુટ કરો. ઓકે, જેનિલ કે શું, ફેનિલ નામ છે. દુખ વેલકમ કઈ રીતે કરવાનું? આપણે ડિસ્ટર્બ નહીં થવાનું, આપણે ડિસ્ટર્બ થઈ જઈએ છીએ નથી.
પૈસા તને પપ્પા આપે તું કેવો ખુશ થાવ છો? હા, એવી રીતે પપ્પા કે મમ્મી વડે ત્યારે પણ ખુશ થવાનું, તો વેલકમ કર્યું કહેવાય. ખ્યાલ આવ્યો? હા, વેલકમ એટલે આપણે ડિસ્ટર્બ ના થવા જોઈએ. ઓકે, એમ કારણ કે આપણી શક્તિ ખીલવવા આવે છે, આપણી ઇનર પાવર ખોલવા આવે છે, આપણી સ્ટેડીનેસ વધારવા આવે છે. તે તો કેટલું ઇમ્પોર્ટન્ટ કહેવાય. એ તો મેઇન કહેવાય. હા, મેઇન કહેવાય. એટલે આપણી દ્રષ્ટિ એના પર છે જ નહીં, ઉપર ઉપરથી આપણે જોઈએ. દાદા ભગવાન એકદમ અંદર જોયું કે ઓહો, આ તો મારી શક્તિ, અનંત શક્તિ બહાર કાઢવા આવે છે, તો આ બહુ ઉપકારી છે. એટલે એમણે દુઃખને વેલકમ કરવાનું ચાલુ કરી દીધું. ખ્યાલ આવ્યો? એટલે આપણે શક્તિ માંગવાની કે દાદા ભગવાન, તમે દુઃખને વેલકમ કરતા હતા તો મને પણ દુઃખને વેલકમ કરવાની શક્તિ આપો. મારી અંદર એ શક્તિ નથી, પણ તમને જોઈ જોઈને હું એ શક્તિ માંગીશ. એ રીતના શક્તિ માંગવાની. ખ્યાલ આવ્યો? દુઃખથી આપણે ડરીએ છે. દુઃખથી દુઃખ બધી બહુ જાતના હોય, અપમાન ના હોય, એ સુખ બની ના, વિશ્વાસઘાત ના હોય એને. હે, એટલે ભગવાન થઈ ગયા આપણે ઓટોમેટિક. ખ્યાલ આવ્યો? બહુ જબરજસ્ત દાદા ભગવાન ની બહુ મોટી ચાવી છે, બહુ જ મોટી ચાવી છે. અને ખાલી આટલું બોલ, તારે ગભરાવું નથી, બસ આટલું બોલે એટલે કામ થઈ ગયું આપણું, શક્તિ આવી જાય ઓટોમેટિક. આટલું બોલવાની જ જરૂર છે. આપણે શું કરીએ છે, શું થશે હવે, શું કરીશું, આનું શું થશે, એમ ગભરાતા ગભરાતા શું થશે બોલે, એટલે પોતાની અનંત શક્તિ જે છે એ ખોઈ બેસે અને નિર્બળ થઈ જાય પોતે. એટલે પોતાની શક્તિ ખીલવવા માટે આ ઉત્તમ વસ્તુ છે એવું જયારે સમજાય ત્યારે આપણે એને વેલકમ કરીએ. સુખ બની જશે. દુઃખ શું કહે છે કે તમે મને વેલકમ કરશો ને તો હું સુખ બની જઈશ, આઈ વિલ હેલ્પ યુ. એટલે બહુ મોટું કામ થઈ જાય આપણું, બહુ મોટું કામ થાય. વેરી ગુડ, વેરી ગુડ ફેનિલ, ગુડ આન્સર, ગુડ ક્વેશ્ચન. અભી દુસરા ક્વેશ્ચન હે આરબ કા. હા બોલિયે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સ્વામીજી મેરા યે પ્રશ્ન, આપકો પૂરે સમય જો જાગૃતિ રહેતી હૈ વહી જાગૃતિ હમેં ભી કૈસે રહે? વો તો ધીરે ધીરે આયેગી ને જાગૃતિ. આપ પઢને કે બાદ એક્ઝામ જાતે હો તો પઢતે હો ને જ્યાદા? જી, અખા દિન પઢતે હો ને ફિર જાગૃતિ બઢતી હૈ ને? જી. તો વૈસે જિસકા અભ્યાસ જ્યાદા કરતે હો ઉસકી જાગૃતિ બઢેગી. જી. આરો દિન મે કિતની બાર કિસકો કિતના દુઃખ દેતા હૈ, કિસ તરહ સે દુઃખ દેતા હૈ, કિસ સ્ટાઇલ સે દુઃખ દેતા હૈ, ઉસકા આપ અભ્યાસ કરોગે તો ધીરે ધીરે જાગૃતિ બઢતી જાયેગી. હમ અખા દિન યહી કામ કરતે હૈ, ઓર ભગવાન ને બોલના છે, બોલા થા કે યહી દેખના હૈ આપકો કે અખા દિન આપ ક્યા કરતે હો, કિતના કિસરો કિસા દુઃખ દેતે હો, કિસ હિસાબ સે દુઃખ દેતે હો, ક્યુ દુઃખ દેતે હો, વો જાનના ચાહીએ. ખ્યાલ મેં હૈ ને? તો જિસકા અભ્યાસ કરોગે ઉસકી જાગૃતિ બઢતી હૈ, જિસકા અભ્યાસ નહીં હૈ વો અજાગૃતિ ચીજ હો જાતી હૈ, ફિર વો પરિચય બઢાને સે જાગૃતિ બઢ જાતી હૈ. સમજ મેં આયા? સ્વામીજી પરિચય યાની ક્યા? પરિચય યાને ઉસકે નજદીક રહેના. આપ મમ્મી, મમ્મી કા પરિચય આપકો જ્યાદા હૈ તો મમ્મી ક્યા ક્યા કરતી હૈ, ક્યા નહીં કરતી હૈ, મમ્મી કો ક્યા અચ્છા લગતા હૈ, ક્યા બુરા લગતા હૈ, આપકો સબ માલૂમ હૈ. જી. આપકે ફ્રેન્ડ કા ભી માલૂમ હૈ, આપકે પપ્પા કા ભી માલૂમ હૈ, આપકે ભાઈ કા ભી માલૂમ હૈ, લેકિન ખુદ કા માલૂમ નહીં હૈ. ખુદ કા પરિચય રખના ચાહીએ, ખુદ ક્યા કરતા હૈ, કિસ લિયે કરતા હૈ, કિસ હિસાબ સે કરતા હૈ, ઉસકે પીછે ઇસકા ઇન્ટેન્શન ક્યા હૈ, વો જાનના ચાહીએ આરો કો. वो आरो को जाने का तो आरो की जागृति बढ़ जाएगी. जी. ख्याल में है? लेकिन लोग जागृति को, जागृति यानी एक जात की लाइट, टॉर्च लाइट होती है वैसा, अंधेरे में टॉर्च को जलाओ तो कैसे लाइट होती है, वैसे लाइट है जागृति. बट वो जागृति खुद के
खुद के प्रोटेक्शन में वापरते हैं, खुद की गलती देखने के लिए वापरते हैं या दूसरों की गलती देखने के लिए वापरते हैं, वो खुद बहुत जानना जरूरी है। ख्याल में ना, इसलिए खुद की गलती देखने में जब जागृति वापरेगी तब बहुत बड़ा काम होता है, बहुत बड़ा काम। दुख देव ना हो ना देवाई जाए तो शू करू? તો પછી આપણે અંદર થી માફી માંગવાની કે ઓ આટલું બધું મેં ભૂલ કરી અને આ તો પાછું આવશે, પાછું તમે આપ્યું તે મને 50-500 રૂપિયા આપ્યા તો હું તને પાછું શું આપીશ? પાછા 50 રૂપિયા આપશો? હા, અને પછી તું મને દુઃખ આપે તો મારે ના આપવું હોય તો તારે આપવું પડે, મારે આપવું પડે, તો તારે અફસોસ થવો જોઈએ કે ઓ મેં આપ્યું તો પાછું આવશે, પાછું આવે ને આવે જ, ક્યારેક તો આવે જ। હા, હવે આવે દુઃખ આવે ત્યારે પછી વેલકમ કરવું પડે, કારણ કે એ તો આપણું આપેલું છે, આપણે દુઃખ આપીએ છીએ તે આપણને આવવા માટે આપીએ છીએ એવું ભાન નથી રહેતું આપણને। એટલે એને જાગૃતિ કીધી, જાગૃત માણસ શું કરે તો કે ક્યારેય કોઈને દુઃખ ના આપે ને અપાઈ જાય તો તરત માફી માંગી લે। એટલે ભગવાન કીધું પોતાની ભૂલ જોવાની, ખ્યાલ આવે ને, પોતાની ભૂલ જોવાથી કામ થઈ જાય, ખબર પડી જાય ઓ મેં તો બધાને દુઃખ આપું છું ભાઈ, એટલે મને દુઃખ આવવાનું હવે તો, એટલે પછી એની ઓટોમેટિક ઓટોમેટિક બંધ થવા માંડે ધીરે ધીરે। ખુશીનો ક્વેશ્ચન છે ખુશી, પરેશ આનંદજી તમે કીધું કે દુઃખ આવે તો વેલકમ કરવાનું, બટ તમે જે શીખવાડ્યું ને કે એ દુઃખને એક્સેપ્ટ કરવાનું એની જાતે જ સુખ આવશે, હા, તો આપણે દુઃખને એક્સેપ્ટ, મતલબ એ ટાઈમે એ વસ્તુ હાજર નથી થતી કે દુઃખને એક્સેપ્ટ કરવાનું છે, એ તો આપણને અભ્યાસ ખોટો થઈ ગયો છે એટલે એક્સેપ્ટ ના થાય, પણ હવે દાદાની વાત સાંભળ્યા પછી આપણે કહેવાનું કે ના એક્સેપ્ટ કરવાનું છે તારે, એમ ધીરે ધીરે કરીએ આપણે થઈ જાય, પછી અભ્યાસ કરવો પડે ને આપણે થોડો, ઊંધો અભ્યાસ થઈ ગયો, થાળીમાં કારેલાનું શાક આવે અને એક બાજુ પાવભાજી આવે તો પાવભાજી જ ખાઈએ ને, પણ હવે પાવભાજી તો કચરો વસ્તુ છે, કારણ કે બધા શાકભાજી જે બચેલા હોય એનું શાક પાવભાજી બનાવે બોમ્બેમાં, એ આપણે જોયું નથી, અને મસાલો નાખી દે એટલે મીઠું બરાબર લાગે, જયારે કારેલા તો હેલ્થ માટે કેટલા સારા છે પણ એ ખબર નથી આપણને, એટલે એનો અભ્યાસ કરવો પડે। સાચી વાત છે, એટલે અભ્યાસ કરે એટલે પછી 2-4 વખત એવું થાય એટલે શક્તિ આવી જાય આપણી અંદર, બરોબર, કારણ કે આપણી અંદર ઊંધું પડેલું છે, ઊંધું જ્ઞાન છે, આપણને આપણા હિતનું પણ ભાન નથી, જો પોતાના હિતનું ભાન હોય તો કોઈ દિવસ કોઈને દુઃખ આપે ના, દાદા ભગવાને શીખવાડ્યું કે તમે દુઃખ આપશો તો તમને દુઃખ મળશે, માટે તમારું હિતનું તો જાણો, તમારા હિતનું તો સમજો, તમે બહાર જમવા જશો બહારનું ખાવાનું ખાશો તો એ ક્વોલિટી વાળું નહીં હોય, અને ઓલો શું કે એક ખાવાનામાં ઓલું નાખે છે શું કહેવાય એને, હાજીનો મોટો, હાજીનો મોટો નાખે છે, એ હાજીના મોટાથી આંતરડા નબળા પડે એ હમણાં ના ખબર પડે, 50-60 વર્ષ ન થાવ ત્યારે જ તમારું શરીર પછી તમને અવળું પડે, ત્યારે તો કે મારું શરીર બહુ દુખે છે, મને પેટમાં બહુ દુખે છે, મને આમ થાય છે, મને તેમ થાય છે, તમારું જ શરીર તમને દુઃખ આપે કેમ, તો કે તમે તમારા શરીર પર જુલમ કરેલો, તો ધ્યાન એન્ડ સેવા બરાબર રીતે, એટલે હે ધ્યાન નતું રાખ્યું બરાબર, એટલે ધ્યાન નહીં, તમે તમારા શરીરનો કાળજી ના લીધી, તમે જેની કાળજી ના લો એ તમને દુઃખ આપે, તમે શરીરમાં ગમે તે વસ્તુ નાખી દીધી તો શરીર કે વાંધો નહીં હવે હું શું કરું, એટલે પછી જયારે બગડે ત્યારે તમને ખબર પડે ઓયમાં ઓયમાં, પણ ત્યારે ખબર ત્યારે પણ નથી ખબર પડતી કે આપણે આની પર જુલમ કરેલો। સંજી આપણે એમને એનો ક્વેશ્ચન છે અને પછી આરંભનો છે, ધેર ટુ ક્વેશ્ચન, બોલો બોલો, ભૂલ દેખાય જ નહીં તો શું કરવાનું, ભૂલ ના દેખાય તો દાદા પાસે શક્તિ માંગવાની કે દાદા મારે ભૂલ જોવી છે, કારણ કે તમે ભૂલો થી મુક્ત થયેલા પુરુષ છો તો મને મારી ભૂલ દેખાય એવી શક્તિ આપો, જેને જોવી છે એને દેખાયા વગર રહે ના, અને જેને જોવી નથી તેને દેખાતી હોય તો એ દેખાય ના,
જેને જોવી છે એવું નક્કી કરે ને તેને દેખાય દેખાય ને દેખાય જ, પણ જેને જોવી જ નથી એને ભૂલ સામે હોય તો ના દેખાય સાહેબ. એટલે તમારે તો નક્કી જ કરવાનું, મારે ભૂલ જોવી છે, નક્કી કરો એટલે દેખાય દેખાય ને દેખાય જ, ના દેખાય એવું બને જ ના. કારણ કે મહી ભગવાન બેઠેલા છે, એ ભગવાન ને તમે કહો કે ભગવાન મારે મારી ભૂલ જોવી છે, દ્રઢ નિશ્ચય છે, એટલે તરત જ અંદર થી પ્રકાશ થાય, ત્યાં કાણું પડે અને પ્રકાશ આવે અને તમને ભૂલ તમારી દેખાડે. અને પછી તમે કહો કે ના મારી ભૂલ નથી, એટલે પાછું એ કાણું બંધ થઈ જાય. એટલે કહીએ છીએ કે દાદા ભગવાને તો ભૂલ જોઈ, ભૂલ નું રક્ષણ ના કર્યું એટલે પોતે ભગવાન થયા. એટલે ભલે આપણે જીવનમાં બીજું બધું ખાઓ પીઓ મજા કરો કઈ વાંધો નથી, એટલે આપણી ભૂલ હોય તો આપણે કહી દેવી જોઈએ, અંદર ના રાખવી જોઈએ. એને અંદર રાખો તો ભૂલ જ તમને ખાઈ જશે, તમારી ભૂલ જ તમને ખાઈ જશે. અને ભૂલ થી મુક્ત થયો એનું કલ્યાણ થઈ ગયું. દાદા ભગવાન ભૂલ થી મુક્ત થયા એટલે દાદા ભગવાન થયા. દાદા ભગવાન કે આ તો સહેલામાં સહેલી વાત છે, જેને જોવી છે નક્કી કરશે તો અમારા ખુબ ખુબ આશીર્વાદ છે એને. અમે આ જગત પર યોગ બળ મૂકેલું છે, જેને પોતાની ભૂલ જોવી છે એની પર અમારી કૃપા એમને ઉતરી જશે. ખ્યાલ આવ્યો? જેમ વરસાદ અમુક એરિયામાં પડે છે ને અમુક એરિયામાં નથી પડતો, એવી રીતે દાદા ભગવાનની કૃપા અત્યારે આખા વર્લ્ડમાં ચાલી રહી છે. અને જે કહે કે મારે મારી ભૂલ જોવી જ છે તો એની પર દાદાની કૃપા સીધી ધબ દઈને પડી જાય અને કૃપા ઉતરે. અંજાને જોવી જ ના હોય એની ઉપર એક શિલ્ડ બની જાય જે એ નીચે આવવા ના દે. ના એ એ જોવી જ નથી, પણ છતાં જો એને નક્કી કરે ને થોડું થોડું કે ના મારે થોડીક તો જોવી છે તો થોડુંક પડે, પણ કૃપાનો ફ્લો વધારે જેને નક્કી જ કરું મારે મારી ભૂલ જોવી એના પર આવ્યા વગર રહે ના. તું ભૂલ કરે છે? હા. કઈ જાતની ભૂલ કરે તું? બહુ બધી વાર લખવામાં બહુ બધું ખોટું પડી જાય છે, હેન્ડરાઇટિંગ ના લીધે નહીં નથી પડતા સારા. હું મારા એક્ઝામમાં છે ને એક મેં કોપી કરી હતી પેપરમાં, તો મારા હાથ બહુ ધ્રુજતા હતા એટલે ખબર પડી ગઈ કે આ ભૂલ થઈ. ભૂલ થાય ને એટલે માણસ પહેલી વખત ભૂલ કરે ને તો ધ્રુજે હાથ પગ સહન ના થાય, પણ બીજી વખત ત્રીજી વખત ચોથી વખત ગાંઠે ના એટલે પછી એ બધું બુઠ્ઠું થઈ જાય, પછી એને ખબર જ ના પડે કે આને ભૂલ કહેવાય. પછી એ બોલતા જૂઠું બોલતા અચકાય જ ના. એવું છે. આરવ આપકા લાસ્ટ ક્વેશ્ચન હે લારવ. સ્વામીજી મેરા યે પ્રશ્ન હે કી હમ જૈસે કી અગર હમારે અચ્છે માર્ક્સ આતે હૈ ઉસસે અગર કિસી કો જલેસ હોતા હૈ તો ઉસકો તો દુખ હુઆ હમારે નિમિત્ત સે તો ક્યા હમે ઉસકા ભી પાપ લગતા હૈ? નહીં 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 લગતા, વો ઉસકા પ્રોબ્લેમ હૈ, આપકા પ્રોબ્લેમ નહીં હૈ. આપકે અચ્છે માર્ક્સ આયે ઓર વો દ્વેષ હોતા હૈ ઉસે જેલસી હોતી હૈ તો વો આપકા પ્રોબ્લેમ નહીં હૈ, આપકો કુછ નહીં લગતા હૈ. લેકિન આપ ઉસકા અભિમાન કરો કે મુજે અચ્છે માર્ક્સ આયે હો, ઉસકો નીચે ગિરાને કે દેખ ઉસકો નીચે ગિરાઓ, આપ દિખાઓ એસા કે વો બેકાર આદમી હૈ, દેખો મેરે જ્યાદા આયે, તો પાપ લગતા હૈ, નહીં તો નહીં લગતા. સમજ મેં જી? ઓર હમે અગર જેલસ હો જાતી તો હમ ઉસ જેલસ કો કૈસે દૂર કરે? ક્યા જૈસે હમે જેલસ હો જાતી હૈ કિ યે મુજસે તેજ ભાગતા હૈ યા યે મુજસે અચ્છા પડતા હૈ તો જેલસ કો કૈસે દૂર કરે? જેલસ કો દૂર કરને કા ઉસકી પ્રશંસા કરને કી તો જેલસ હી ચલી જાયેગી. જી કે બહોત સા આપકે અંદર યે શક્તિ હૈ, આપ ઉસકી પ્રશંસા કરોગે તો આપકે અંદર ભી શક્તિ બઢેગી, ઓર જેલસ કરોગે તો આપકે અંદર થોડી બહોત ભી શક્તિ વો ભી ચલી જાયેગી. जी. तो आप उसकी प्रशंसा करो जी. कि यार आपके अंदर बहुत अच्छी शक्ति है, आप अच्छा भागते हो, मुझे तो आता नहीं, आप मुझे भी सिखाओ जी. ऐसा भी नहीं करने का तो काम बनता है जी स्वामी. ठीक है ठीक है. अच्छा हुआ कि अभी तू गुजराती भी समझने लगता है. वेरी गुड एक्सलेंट.
ઓકે ઓકે હવે આપણે પરેશાનજી નાઉ વીલ ટેક સમ એડલ્ટ ક્વેશ્ચન્સ ઓકે પિનલબેન જય સચ્ચિદાનંદ સ્વામીજી દીપકાનંદજી સ્વામી સ્વામીજી તમારું શીલવાન દાદા ભગવાન ની જે ક્લિપ આવે છે ઘણી બધી મને ગમે છે એમાં એક મેં છેલ્લું સાંભળ્યું કે છેલ્લા જે થોડા જન્મ બાકી રહ્યા હોય તેમાં બ્રહ્મચર્ય નું નિયાણું રાખવું એટલે ઘણા બધા છું હું સાથે બોલી જાઉં આપણે બ્રહ્મચર્ય નો ભાવ કર્યા કરીએ પણ હિસાબ શું છે કેવી રીતે ખબર પડે એનો વાંધો નહીં ગમે તે હિસાબ હોય એ હિસાબ શાંતિ થી ચૂકવાઈ જાય હોય તો પણ જી જી મહાવીર ભગવાને પણ લગ્ન કરેલો ને છેલ્લા ભાવમાં હા એ સમજવું હતું સ્વામીજી કે આપણા મોક્ષ માર્ગમાં બ્રહ્મચર્ય નું પગથિયું ક્યારે આવે અને એની શરૂઆત કેવી રીતે થાય ભાવ જ્યારથી ભાવ શરૂઆત થઈ ગયા જ્યારથી પોતાના આત્માનું સુખ ચાખે ને એટલે એને પછી આ બાબતમાં બહુ વિચાર ના આવે અથવા આવે તો પણ એ નીકળી જાય એમાંથી એટલે ચીકાશ એમાંથી નીકળતી જાય જી ને એટલે હિસાબ હોય ને પણ હિસાબ વધારે ક્યારે હોય છે કે જ્યાં ચીકાશ હોય ત્યાં હિસાબ વધારે નડે છે ચીકાશ ના હોય તો હિસાબ નડતો નથી બહુ દાદા ભગવાન કહેતા હતા કે મોક્ષે જવા સુધીમાં તો એ જતા પહેલા ઓટોમેટિક જ છેલ્લા 10-15 વર્ષ આવી જ જાય પણ આ નિયાણું કરવાથી શું થાય તો કે તમે લોકોને હેલ્પફુલ થઈ પડો એના માટે છે વાત ખાસ એટલે ગમે ત્યારે સ્વામીજી આની જરૂર તો પડવાની જ છે બ્રહ્મચર્યની બહુ એ તો બહુ સારી વસ્તુ છે એનાથી ચિત્ત બહુ સરસ રહે શરીર બહુ સરસ રહે મન વાણી બધું જ એટલું બધું તંદુરસ્ત રહે કે વાત નહીં કરવાની ગમે તે વસ્તુ ધારણ થઈ શકે ગમે તે શીખવું હોય તે શીખી શકાય લોકોને હેલ્પફુલ બહુ થઈ શકે એટલા માટે કહેતા હતા એમાં આ વાત ખરેખર આપતા પુત્રો માટે વધારે હતી કે તમે નિયાણું રાખજો કે મોક્ષે જતા સુધી આ બ્રહ્મચર્ય રહે તો તમે લોકોને હેલ્પફુલ થઈ શકો કામ લાગી શકો કારણ કે ઘડી ઘડી વિતરા વિજ્ઞાન હોતું નથી જગતમાં બે તીર્થંકર ની વચમાં લાખો વર્ષની ગેપ હોય છે છેલ્લા 2-3 તીર્થંકર ની વચમાં જ 250 વર્ષ ને તો 400 વર્ષની ગેપ હતી પણ એ ગેપમાં પણ આખું વિતરા વિજ્ઞાન ભૂસાઈ જતું હોય છે જી ખ્યાલ આવે ને એટલે કે છે કે જો આવા દીવડા સળગતા હશે તો વિતરા વિજ્ઞાન લોકો સુધી પહોંચશે અને લોકોને સાચી વાત પહોંચે કારણ કે સાચી વાત પહોંચતી જ નથી લોકો પોતાના ફાયદાની વાત લોકો સુધી પહોંચાડે છે જી ખ્યાલ આવે ને જી જી આવું સાચું કરેક્ટ રહેવા માટે આ આ આ આ રાખજો તમે એવું આપતો પુત્ર દાદા ખુબ કહેતા હતા એટલે બહુ અદભુત વસ્તુ છે એટલે ભાવ રાખવાના છે આપણે અત્યારે એવું બીજી માતા કુટ નથી કરવાની પિનલબેન હા હા ખ્યાલ આવે ને બહુ માતા કુટ નહીં કરવાની ભાવ રાખવાના અને સમજ કરવાનું કે દાદા ભગવાને કીધું છે કે એના સુખ કરતા એની પરવસ્તાના દુઃખ બહુ છે એ વાત સમજ કરવાની જી જી બીજી બહુ માતાકુટ નહી કરવાની એની પાછળ એક ભય જો થઈ ગયો સ્વામી બીજી કોઈ માતાકુટમાં ના પડશો આ દાદાનું એક સૂત્ર મેં વાંચ્યું હતું થોડા સમય પહેલા કે ખાલી એક ભવ જો ખરાબ સ્ત્રી મળી જાય તો કેટલાય ભવ બગાડી નાખે તો એમ આપણે અત્યારે બી સંસારમાં બધે જોતા હોય તો હવે એ દ્વેષ ભાવે થતું હોય કે સમજણથી થતું હોય પણ એમ સંસાર સુખ દેખાતું ના હોય લગ્નમાં તો પરવશતા જ લાગે એ સ્વચ્છંદી હોય એ રીઝન થી લાગે કે ખરેખર પેલું સમજાયું છે બ્રહ્મચર્ય સમજાયું નથી લગ્નમાં સુખ નથી એ સમજાયું છે એ દ્વેષ થી સમજાયું હોય તો એનું શું પરિણામ આવે તો પછી પાછો રાગ થાય ને કોઈ સારું પાત્ર મળે તો રાગ થઈ જાય તો એ આપણે પ્રતિક્રમણ થી ધોયે તો આ રસ્તો સાફ થાય
પ્રતિક્રમણ કરવું પડે. પ્રતિક્રમણ શેનું કરવાનું છે કે આપણને જે એમાં સુખ લાગે છે તેનું પ્રતિક્રમણ કરવાનું છે, કારણ કે આપણે આંધળા થઈ ગયા છે, આપણને મોહને કારણે એ દુઃખરૂપ છે એ દેખાતું નથી, એટલે એના પ્રતિક્રમણ કરવાના છે. સામે વાળાનો તો પ્રતિક્રમણ છે ને, આ જે તમે વાક્ય બોલ્યા કે જેમાં એક સ્ત્રી ખરાબ મળે તો આખો બહુ થાય, તે પુરુષ ઉપર લાગવું પડે. મેઇન વસ્તુ તો શું છે કે સારી મળે કે ખરાબ મળે કે ગમે તે મળે, એ આપણો પાછલા ભાવનો હિસાબ છે. હિસાબ છે એટલે એટલું સમજે ને તોય કામ થઈ જાય. હવે આવું આવે ને આપણે તો કે આની અંદર આ મોહને કારણે રાગ દ્વેષ ના હિસાબ બહુ બંધાઈ જાય, એટલે કેટલાય બહુ સાથે રહેવું પડે. એટલે દાદા કહેતા હતા કે આવના આમાંથી આ છૂટો, હવે આમાં આમાં સુખ નથી વાત સમજો, અને તમને આત્મા પ્રાપ્ત થયો છે એટલે સમજી શકો તમે, નહીં તો સમજાય એવું નથી. જી સ્વામીજી, એટલે સાચું સુખ મળ્યું છે માટે સમજી શકાય. દાદા કહેતા હતા કે આ વાતને સમજ સમજ કરજો, બહાર માથાકૂટ નહીં કરતા બહુ, બહારનું જે છે તેવું રાખજો. હા એ સ્વામીજી એને લગતો ક્વેશ્ચન હતો કે જોવા જાણવાનું આપણને, મને બીજી આજ્ઞા સ્વામીજી શક્તિ આપો, પહેલી બે આજ્ઞા એટલું નથી પણ વ્યવસ્થિત મને સમજાય છે, ને પણ ક્યારે કઈ થાય એવું તો ત્યારે મારે એપ્લિકેશન કરવું પડે કે જો વ્યવસ્થિત હતું તો જ થયું. ભવિષ્યના માટે મારાથી વ્યવસ્થિત એપ્લાય થતું નથી, ગભરામણ થઈ જાય, આપણને ડર લાગે તો ત્યારે એપ્લિકેશન થાય છે એનું. તો એ જોવા જાણવાનું વ્યવસ્થિત, અને ડિસિઝન લો તો કુદરત સંજોગો ભેગા કરી આપે, એ બેનો તાલમેલ કેવી રીતે બેસાડવાનો? આપણે આપણે તાલમેલ કશો બેસાડવાનો જ નથી, આપણે આજ્ઞામાં રહેવાનું નક્કી જ કરવાનું છે, એટલે ઓટોમેટિક બધો તાલમેલ બેસશે. બીજો તાલમેલ બેસાડવા જશો જાતે તો એ બેસે એવો નથી. એટલે આ ડિસિઝન લે આપણે ખુલ્લા થાય છે. હાજી સોરી, આ બધા પાછલા ભાવના હિસાબ ખુલ્લા થાય છે, માટે એમાં તો આપણે ફાઇલોનો નિકાલ કરવાનો છે. અને આ સંબંધીમાં બહુ જોવા જાણવાનું નહીં, આમાં તો નક્કી જ કરવાનું કે ના હોજો ના હોજો. હા એમાં એમાં અણહકનું, એમાં અણહકનું ના હોજો. જી ખ્યાલ આવે ને? જી જી સ્વામીજી. હા હા એવી રીતે, એવી રીતે હોય. જી થેન્ક યુ. જય સચિદાનંદ. નો થેન્ક યુ સચિદાનંદ. જય સચિદાનંદ. किसका क्वेश्चन है, आरव का है कि वंशा बेन का? मेरा क्वेश्चन है स्वामी जी. हाँ बोलिए. जैसे मैंने ऑब्जर्व किया है स्वामी जी की, जैसे फाइल नंबर एक को ऐसा होता है कि जहाँ पे इसको अपना फायदा दिखता है ना, वहां पे तो इसको याद आ जाता है कि फाइल मतलब फाइल का संभाव से निकाल करना है, और जो स्मूथली चलती है लाइफ याद नहीं रहता है, जैसे रूटीन में डेली में. समझ में नहीं आया आपकी बात, फिर से बोलिए. फाइल नंबर एक को ऐसा होता है कि जब कोई मुश्किल आती ना, तब तुरंत याद आ जाता है कि फाइल का संभाव से निकाल करना है या फाइल है ऐसा, जब चलता है तब याद नहीं आता है सर. वो तो इसलिए तो बोलते हैं मोह 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 चढ़ बैठता है ना अपने ऊपर, इसलिए इसलिए मुश्किल है तो मुश्किल में भी वो आपको याद आता है, मगर वो मुश्किल मुश्किल क्या चीज है वो समझ में नहीं आया है. वो तो मुश्किल को निकालने के लिए आप ये करते यूज करते हो. हाँ बराबर. खुद के सुख के लिए आज्ञा का यूज करते हो वो तो करेक्ट नहीं है, वो तो एडवांटेज लिया बोलते बोला जाता है. सही बात. और वो कौन सा सुख है? वो तो प्रकृति का फाइल एक का सुख है. अपने को तो आत्मा के सुख के लिए प्रकृति को बोलना है कि फाइल का संभाव से निकाल करो, फिर वो पॉजिटिव हो या नेगेटिव हो. सही बात. हाँ वो नेगेटिव में आपको याद आता है उसका मतलब पोषण किसको देते हो? फाइल नंबर एक को ही पोषण करते हो आप, वो तो गलत हो गया. बिल्कुल. इसलिए लोगों की आदत ही ऐसी है, इसलिए वितरण विज्ञान खत्म हो जाता है ना. भगवान की गैरहाजिरी में वितरण विज्ञान कैसे खत्म हो जाता है? तो कि इसी तरह खुद की प्रकृति का रक्षण करने के लिए कुछ भी वो यूज करता है, फिर वितरकों का विज्ञान को भी यूज कर डालता है खुद की प्रकृति का रक्षण के लिए, इसलिए वितरक विज्ञान खत्म हो जाता है, धीरे धीरे लुप्त हो जाता है, पता नहीं चलता किसी को. खुद जो समझता है वही सही है,
और वो करके धीरे 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 खत्म हो जाता है। हमने हमारी आंखों से देखा है इस भव के अंदर कि दादा भगवान की हाजिरी में क्या हो रहा है, दादा भगवान की गैर हाजिरी में क्या हो रहा है और प्रकृति क्या करती है काम। हमारे सामने ये तीनों चारों चीज आ गई, क्योंकि मुझे बचपन से ही ये सवाल मेरे अंदर रहता था कि भगवान आते हैं और फिर भगवान जाने के बाद ऐसा क्यों अंधेरा हो जाता है। तो हमने ये देखा, अनुभव किया कि प्रकृति क्या काम करती है, कितना बड़ा रोल काम करती है। प्रकृति का रक्षण के लिए पूरा विज्ञान को खत्म कर डालता है आदमी। इसलिए दादा भगवान बोलते हैं, जिसका जैन पुद्गल है, जिसका बनिए का पुद्गल है, जिसी का ब्राह्मण का पुद्गल है, जो पुद्गल है वो सभी पुद्गल को उसको समझना पड़ेगा और उसे छूटना पड़ेगा। तो इसके लिए क्या करूं स्वामी जी? कुछ नहीं, जानने का कि ये देखो प्रकृति का रक्षण कैसे करते हैं वो जानना पड़ेगा, ये तो बारीक बात है। जी जी ख्याल में नहीं, इसको तो उसमें करने से नहीं आता, इसको जानने से जाता है। अच्छा कि भाई बोलूं कि फाइल नंबर एक को कि भाई ये सही नहीं है, ये तुमको ऐसे याद आता है, ये सही नहीं है। नहीं, फाइल नंबर एक को बोलने का तेरा तो मेरा रिलेटिव संबंध है, रियल संबंध की तरह है। और फाइल नंबर एक को देखोगे ना तो फाइल नंबर एक आपके हिसाब से चलती नहीं, वो तो अपने हिसाब से चलती है। अगर आप देखो समझो तो खाना पकाने में भी आपके वो सुनता नहीं, आप बोलोगे कि मुझे ऐसी दाल खानी है तो फाइल क्या बोलेगी, नहीं ऐसी बनाओ ना ये अच्छी लगती है, वो अपना कराती है सब। फाइल नंबर एक अपना सुनती ही नहीं है, वो तो जब जब उसका फेवरेबल होता है तब सुनती है, नहीं तो कुछ सुनती नहीं। आप ऑब्जर्व करोगे तो पता चलेगा फाइल नंबर एक अपना सुनती ही नहीं है, वो तो अपने हिसाब से चलती है। खाली हम मान लेते हैं कि अपने हिसाब से हम करते हैं, ऐसा गलत है एकदम। ख्याल में है ना जी? हाँ, बहुत ये अंदर जाओगे और फाइल नंबर एक को देखोगे तो ये समझ में आ सकता है, नहीं तो नहीं आ सकता। बहुत हाँ। बहुत बड़ी भूल है स्वामी जी, है बहुत बड़ी भूल है स्वामी जी, बहुत बड़ी 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 भूल है। क्यों? तो क्योंकि वितराग विज्ञान को जो छुपा देता है, जो ढांक देता है, जो खत्म करता है, वो सबसे बड़ी भूल है। ख्याल में है? प्रकृति का रक्षण के लिए वितराग विज्ञान को खत्म कर डालते हैं, ये बहुत समझने जैसी बात है। हाँ, इसलिए भगवान ने बोला था कि जो भी पुद्गल है वो सब अपनी बिलीफ से बना हुआ है, और बिलीफ यानी उसके पीछे आग्रह होता है, तो क्या आग्रह निकाल दो? बिलीफ गलत नहीं है, उसके पीछे जो आग्रह है वो बहुत गलत है। क्योंकि आपकी कुछ भी जात की बिलीफ है, किसी को अच्छी है, किसी के लिए बुरी है, किसी के लिए पाप से काम करती है, किसी के लिए पुण्य का काम करती है। इसलिए वो यही चीज सही है ऐसा बोल नहीं सकते कभी भी। ख्याल में है ने? जी सर। हाँ, इसलिए बहुत समझना है ये बात को। जी सर। हाँ जी, हाँ जी। जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद। कंचन भाई, जय सच्चिदानंद परेशानंद जी। જય સચ્ચિદાનંદ બોલ્યો સાહેબ. આપણે હમણાં બાળકો સાથે વાત કરી, ભગવાન દાદા ભગવાન ને ભગવાન પદ કેવી રીતે મળ્યું. હાજી દાદા ભગવાન એવું કહેતા હતા કે અમને ભગવાન કેવો એ તો અમારા માટે અપમાન જેવું છે. અમે ભગવાન તો જેનામાં ભગવત ગુણો હોય એ ભગવાન થઈ શકે, પણ પદ તો તીર્થંકર ને એકદમ નજીક નું પદ છે. તો આ ભગવાન પદ અને દાદા ભગવાન નું પદ એ ફરક સમજવો હતો. ભગવાન તો કે અમને વશ થઈ ગયા છે, એમ કહેવા માંગે છે કે આ જે ભગવાન તમે કહો છો એ અંબાલાલ પટેલ ને કહો છો, પણ અમારી જે સ્થિતિ છે એનાથી ઘણી 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 ઊંચી છે, એટલે કે છે કે એ અપમાન કર્યા બરોબર છે.
ભગવાન તો ભગવત ગુણો જે પ્રકૃતિમાં પ્રગટ થયા હોય માટે ભગવાન કે છે, પણ ખરેખર તો અમે ભગવાન નથી, અમે તો એનાથી ઘણા ઉપર છે. કારણ કે જે શુદ્ધાત્મા ભગવાન છે, એ જે અનંત જ્ઞાન દર્શન છે, ઇટ ઇઝ ઇનકમ્પેરેબલ, વિચ કેન નોટ કમ ઇન વર્ડ્સ. અવર્ણનીય છે સાહેબ, અવ્યક્તવ્ય છે. પણ એની વાત કરવા માટે અમને આ પ્રકૃતિની પૂતગલની જરૂર પડે છે, એટલે બહુ હિતકારી થઈ પડ્યું. એમની કૃપા ઉતારી હોય તો આ પૂતગલ થ્રુ થાય, નહીં તો ના થાય. ભગવાન ડાયરેક્ટ કૃપા ઉતારી ના શકે. બધા જ કીર્તન કરો અને બધા જ ભગવાન થી જ ઓળખાય છે ને. હા, એ તો બહાર તો એવું જ હોય ને, બહાર તો વ્યવહાર એવો જ હોય ને. બરાબર, બહાર તો વ્યવહાર એવો ને, જયારે ભગવત ગુણો ખુલ્લા થાય, બધા ગુંઠાણા પસાર થઈ જાય, ત્યારે ભગવત ગુણો દેહ પ્રકૃતિમાં ખુલ્લા થાય. અને ભગવત ગુણો ખુલ્લા થાય તો લોકો, એટલે તો પ્રકૃતિને ભગવાન તરીકે માને છે, એટલે તો મૂળ વસ્તુ ભૂલાઈ જાય છે કે મૂળ તો ભગવાન અંદર છે, આ દેખાય તે ભગવાન નથી, એ તો વિનાશી છે. પણ એ ભગવાન નો પ્રકાશ ઢંકાયા વગર નો થઈ જાય, એટલે પ્રકૃતિ એકદમ ભગવત રૂપ થઈ જાય. અને ભગવત રૂપ થવાને કારણે લોકો એને જ ભગવાન માને, ને એમાં જ એનું કલ્યાણ છે. જે દેહમાં ભગવાન પ્રગટ થાય એ દેહને પૂજે, એટલે એનું કલ્યાણ થાય. પણ જેને પૂજે છે તે દેહમાં નથી રહેતા, એ બ્યુટી છે. અને એ બધાને કહે છે કે જો હું નથી રહેતો તો તું પણ ના રહીશ, તું ભલે મને પૂજ, ભજ, ભક્તિ કર, જે કરવું હોય કર, પણ તારી મય જે ભગવાન છે તેને જાગૃત કરવા માટે હું છું. એટલે ભગવાન મહાવીરે ગૌતમ સ્વામીને કહ્યું હતું કે ગૌતમ, હું તને જે જોવાનું કહું છું તે જો, તું મને ના જોઈશ, તું જેને જોઉં છું તેમાંથી તો હું કેટલા ભાવમાંથી, કેટલા ભાવથી નીકળી ગયો છું. એવી છે વાત સાહેબ. જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. આપણે પરેશ આનંદજી બોલો. કોઈ ક્વેશ્ચન નથી તો હવે એક તમારે પદ, ફેવરેટ પદ હોય એની થોડી લાઈન ગાઓ ને. પદ ગાઈ નાખીએ, પદ ગાઈ નાખીએ. હા, પણ તમે સમજાવો બે થોડી થોડી, એટલે હજી 15 મિનિટ છે, એટલે થોડું તમે તમારું ફેવરેટ કરો અને એના ઉપર તમે થોડું સમજાવો. હવે સમજાવો તો જોઈએ, પણ એક પદ ગાઈએ, જેટલું યાદ આવે એટલું ગાયું છું. દીપક આનંદ છે તમારી સાથે. દીપક આનંદજી જીલશે કે? તમે બંને આપતા પુત્ર 15 મિનિટ. હા, તમે રજનીભાઈ બે આપતા પુત્ર ને ભીડાવી દો. દીપક આનંદજી લાવે ત્યાં સુધી આપણે થોડું થોડું ચાલુ કરીએ. દીપક આનંદજી તમે રિપીટ કરજો. ઝેર તો તમારે પીવા જ પડશે, ઝેર તો તમારે પીવા જ પડશે. હિસાબી છે વ્યવહાર શોધો ને જડશે, હિસાબી છે વ્યવહાર શોધો ને જડશે. ઝેર તો તમારે પીવા જ પડશે, ઝેર તો તમારે પીવા જ પડશે. એટલા માટે કે છે કે ઝેર તો તમારે પીવા પડશે, કારણ કે આપણે પીવડાવ્યા છે, માટે ના પીવડાવ્યા હોય તો ના પીવા પડે.
અને પછી એની પાછળ કહે છે કે હિસાબી છે વ્યવહાર, આ વ્યવહાર હિસાબ વાળો છે, તો તમે જે આપ્યું હશે તે તમને પાછું મળશે, જો તમે શોધશો તો એ જડે એવું છે. તમે કોઈનું અપમાન કર્યું હોય, કોઈને ગાળો આપી હોય, કોઈને નિગ્લેક્ટ કર્યા હોય, કોઈને બાયપાસ કર્યા હોય, કોઈને દ્વેષ કર્યો હોય, કોઈની સાથે રિસ્ક કરી હોય, કોઈની સાથે જીત કરી હોય, કોઈની સાથે બોલવાનું બંધ કર્યું હોય, તો આ બધું તમને પાછું આવવાનું છે. એટલે કશાને રાગે, એ હિસાબી છે વ્યવહાર, શોધો ને જડશે. આ વ્યવહાર જેટલો વ્યવહાર છે બધો હિસાબ વગરનો છે નહીં, બધો હિસાબ વાળો છે. જો શોધશો તો બધું જડે એવું છે. એટલે દાદા કે છે ને, તમે તમારી ભૂલો જોવાનું નક્કી કરશો તો ભૂલો દેખાશે, નહીં તો દેખાય નહીં. આગળ, કશાયો ને રાગે દ્વેષે વીતાયા છે સંબંધ, કશાયો ને રાગે દ્વેષે વીતાયા છે સંબંધ, આપણે ઉકેલવાના ગૂંચેલા ઋણનો બંધ, આપણે ઉકેલવાના ગૂંચેલા ઋણનો બંધ, જેને તમે રોક્યા હશે એ જ તમને રોકશે, જેને તમે રોક્યા હશે તે જ તમને રોકશે, જેને સડી કરી હશે તે જ તમને ટોકશે, જેને સડી કરી હશે તે જ તમને ટોકશે. તો કે કશાયો ને રાગે દ્વેષે વીતાયા છે સંબંધ, તો કે આ બધા જેટલા સંબંધ છે, સંબંધ સહબંધ, તો કે બંધ વિશેષ પ્રકારના બંધને સંબંધ કહેવામાં આવે છે. તો કે જ્યાં જ્યાં તમને બહુ ગમતું થયું છે, બહુ ના ગમતું થયું છે, એનાથી સંબંધ બંધાઈ જાય. કારણ કે ગમતું થયું એ પણ બંધ, અને ના ગમતું થયું તે પણ બંધ, તો એ સંબંધ સ્વરૂપે આવે. પછી એ મા બાપ હોય, ભાઈ બહેન હોય, હસબન્ડ વાઈફ હોય, દીકરા દીકરી હોય, ભાઈ બહેનો હોય, જે હોય તે, આ બધા સંબંધ છે. એટલે સંબંધ જ્યાં આવે ત્યાં સમજી લેવાનું વિશેષ પ્રકારના ખૂબ વધારે પડતા રાગ દ્વેષ કરેલા છે, અને રાગ દ્વેષ એને જ ગૂંચ કહેવાય છે. એટલે દાદા કહે છે કે જેને ગૂંચ પાડી એને જ હવે ઉકેલવાની, એટલે કે આપણે ઉકેલવાના ગૂંચેલા ઋણાનું બંધ. આ બધા ગૂંચાયેલા છે, રાગદ્વેષ વાળા છે. એટલે દાદા ભગવાને ચોથી આજ્ઞા આપી કે હવે નક્કી કરો, મારે સંભાવે નિકાલ કરવો છે. તમે જેમ જેમ નક્કી કરશો મારે આ સંભાવે નિકાલ કરવો છે, તેમ તેમ ગૂંચ ઉકેલાતી જશે, અને જેમ જેમ ગૂંચો ઓછી થતી જશે તેમ તેમ આનંદ વધતો જ જશે, વધતો જ જશે, વધતો જ જશે. એટલે દાદા કે છે, પકડ બહુ પકડશો નહીં, સંભાવે નિકાલ કરવા માંડો, ઊંચું મૂકવા માંડો, એટલે કામ થઈ જાય. પછી વધારે ખુલાસા માટે કહે છે કે જેને તમે રોક્યા હશે તે જ તમને રોકશે, જે તમે જેને હેરાન કર્યા હશે એ જ તમને હેરાન કરે, બીજો કોઈ હેરાન કરવા વાળો છે નહીં આ વર્લ્ડમાં. તમારું આપેલું છે, જેને સડી કરી હશે તે જ તમને ટોકશે. બોલો, તમે પકડ આપણને ખબર છે, છોડવી જોઈએ, પણ એ સમટાઈમ્સ બહુ ડિફિકલ્ટ થઈ જાય છે પકડ છોડવાની. ડિફિકલ્ટ એટલા માટે થાય છે કે તમે, આપણે બહુ જ પકડ કોને કહેવાય સાહેબ, કે હું સાચો છું, પકડથી તમે પકડાઈ ગયા છો, એટલે પોતાને છૂટવા માટે પકડને છોડવાની છે. જેવી રીતે દૂધ ગરમ કરવા મૂક્યું હોય તો દૂધને ઉતારવા માટે ગેસ પરથી આપણે સાણસીનો ઉપયોગ કરીએ છીએ, તો સાણસીને જોરથી પકડીએ તો જ દૂધ તપેલી ઉતરે, નહીં તો ના ઉતરે. પણ તોય પછી દૂધ ઉતાર્યા પછી તપેલી પકડી રખાય, સાણસી પકડી રખાય? એટલે સંભાવે નિકાલ કરવાનો છે આપણે, આપણી પકડથી છૂટવા, આપણી પકડની છૂટવામાંથી, પકડની પકડ છૂટવામાંથી,
આપણે સંભાવે નિકાલ કરવાનો. અને પકડ ને જાણશો તો પકડ થી છૂટવા માંડશો. અને પકડ છોડવી અઘરી છે બોલશો તો નહીં છૂટે સાહેબ. તમે નક્કી તમારે તમે સાપ ને પકડ્યો હોય તો શું થાય સાહેબ? હા બરાબર છે. જેવી ખબર પડે કે મેં સાપ ને પકડ્યો છે તો શું કરો તમે? છોડી દો તરત જ. હે? તરત જ છોડી દે. તરત જ. ઇન્સ્ટન્ટેનિયસલી. વિચાર કરે. ઇન્સ્ટન્ટેનિયસ. વિચાર પણ ના કરે ને કરવાની જરૂર પણ ના પડે. તો જો સાપને જોવા માત્ર થી એ છોડી દે છે તો એવી સમજણ પકડ માટે થવી જોઈએ કે આ પકડ તો મોટા ઝેરીમાં ઝેરી સાપ છે. જેવી એ ખબર પડે એટલે પકડ જેવી નજરમાં આવે ને ઇન્સ્ટન્ટેનિયસ છૂટી જાય સાહેબ. બરાબર. કારણ કે પકડ થી આપણે પકડાયેલા છે, નહીં કે કોઈ માણસ થી કે કોઈ નિમિત્ત થી પકડાયેલા છે. આપણે આ સંસારમાં ભટકવું પડે છે તે આપણી પકડો થી. બરાબર છે. એ પકડ થી છૂટવા માટે આપણો જન્મ થયો છે અને દાદા ભગવાને રસ્તો બતાડ્યો કે હવે તમે તમારી પકડો થી છૂટો. મારો પ્રશ્ન એ છે કે આપણો જેની સાથે ઋણાનુબંધ નો હિસાબ હોય એ જ વ્યક્તિ આપણો હિસાબ પૂરો કરે કે કોઈ પણ બીજી રીતે પણ હિસાબ ગમે તે હોય. કારણ કે સામે વાળે શું બાંધેલું શું ખબર પડે, એને બદલો લેવો ના કર્યું હોય તો એ છૂટી જાય ને બીજો કોઈ નિમિત્ત તમારી સામે આવે. કારણ કે તમારા જે નીતા કઈ ગતિ એની હોય, આપણી કઈ ગતિ હોય, ક્યારે ભેગા થઈએ અને હિસાબ ક્યારે ચૂકવાય. એટલે ના ના એવું ના હોય, એવું ના હોય, એવું ના હોય. એ તો બંને ના કેવા બંધ પડેલા, ઇન્ડિવિજ્યુઅલ બંધ પડે, ઇન્ડિવિજ્યુઅલ આશય પ્રમાણે બધું કામ થાય. બરોબર છે. હાજી દીપકભાઈ થોડું મોટું કરજો, મોટું થાય તો લિટલ બિટ. આજ મોટું જે થોડા મોટા થાય તો દીપક. એક મિનિટ, એક મિનિટ, હોલ્ડ ઓન, જસ્ટ ગિવ મી અ મિનિટ. યોર 5 મિનિટ્સ. છોડો, થંભા થંભા. ઓકે, હવેની લાઈનમાં આવે છે કે મન વચન કાયાથી કેવી ભૂલો થઈ છે તેનો કેવો હિસાબ આવે છે તે બતાડે છે. મનથી જે બાંધ્યું હશે ભોગવતું મન કૂદશે. મનથી જે બાંધ્યું હશે ભોગવતું મન કૂદશે. વાણીથી જે બોલ્યા હૈસુ તેવા પડગા ગુંજશે. વાણીથી જે બોલ્યા હૈશું તેવા પડગા ગુંજશે. કોઈ આપણી સાથે બરોબર ના વાત કરતું હોય તો સમજી લેવાનું કે આપણે આવા વાણીથી બોલ્યા હતું માટે આ પડગા સ્વરૂપે કોઈ આપણી સાથે આવી વાતો કરે છે. એટલે આપણી સાથે જે લોકો જે વાત કરે છે એના પરથી સમજી લેવાનું કે આપણે બીજા લોકો સાથે કઈ રીતે વાત કરીએ છીએ. આપણને ભાન હોય કે ના હોય એ આવ્યા વગર રહેશે નહીં. મનથી જે બાંધ્યું હશે એ મનની અંદર બધું થયા કરશે કે આ કેમ આમ કરે, આનું શું છે, આ તેનું. એ મન તમને હેરાન કર્યા કરશે કારણ કે તમે મનથી બાંધેલું. આગળ
તંતી ત્રોફ્યા તાણા વાણા ચિત રામણો દેખજે તંતી ત્રોફ્યા તાણા વાણા તંતી ત્રોફ્યા તાણા વાણા ચિત રામણો દેખજે સૃષ્ટિ ચલતી આપણી દ્રષ્ટિ કેરા જો ગમે સૃષ્ટિ ચલતી આપણી દ્રષ્ટિ કેરા જો ખમે બહુ ગજબ નું વાક્ય છે સાહેબ, નોબેલ પ્રાઇઝ નું વાક્ય છે. સૃષ્ટિ ચલતી આપણી જ દ્રષ્ટિ કેરા જો ગમે, આપણી દ્રષ્ટિ કેવી વપરાય છે એના આધારે આપણે ચાર ગતિમાં જન્મ લેવો પડે. હવે જેમ જેમ તમે નિર્દોષ જોતા જશો, શુદ્ધાત્મા જોતા જશો, ફાઇલનો સંભાવ્ય નિકાલ કરતા જશો, એટલે આપણી સૃષ્ટિ ચાલવાની બંધ થઈ જશે. સૃષ્ટિમાંથી આપણે નીકળી જઈશું અને સિદ્ધ ક્ષેત્રે ચાલ્યા જઈશું. એટલે દાદા ભગવાન ગજબની વાત કરી હતી, માટે પાંચ આજ્ઞા આપી છે કે આ પાંચ આજ્ઞામાં કેમ રહેવાનું, તો કે આ મન વચન કાયા ઓગળી જ જાય એટલે તો આપણે સીધા મોક્ષે ચાલ્યા જઈએ. આગળ આદિ વ્યાધિ ઉપાધિના ત્રણ ત્રણ સૂળો ખૂંચશે આદિ વ્યાધિ ઉપાધિ ના ત્રણ ત્રણ સૂળો ખૂંચશે વિષયોમાં ખેંચ તાણે તર છોડું વાગશે વિષયોમાં ખેંચ તાણું તર છોડું વાગશે પાસવતાને પોષનાર દિલમાં વિષ રાખશે પાસવતાને પોષનાર દિલમાં વિષ રાખશે ઝેરને પચાવનાર નીલકંઠ બનશે ઝેરને પચાવનાર નીલકંઠ બનશે ઝેર તો તમારે પીવા જ પડશે ઝેર તો તમારે પીવા જ પડશે કડક મીઠી ચાપનારી કોમલ અંગી વજ્ર હોય કડક મીઠી ચાપનારી કોમલ અંગી વજ્ર હોય કઠણ અંગા ને ધ્રુજાવે ત્રાગે કપટી શસ્ત્ર હોય કઠણ અંગા ને ધ્રુજાવે ત્રાગે કપટી શસ્ત્ર હોય સોદાબાજી શેર બજારી રીપેમેન્ટ રમતે સોદાબાજી શેર બજારી રીપેમેન્ટ રમતે ઊંચા નીચી ઇન્ડેક્સોમાં પૂતગલ મોહી બમતે ઊંચા નીચી ઇન્ડેક્સોમાં પૂતગલ મોહી બમતે ઝેર તો તમારે પીવા જ પડશે ઝેર તો તમારે પીવા જ પડશે બહુ સરસ પરેશાનજી બોલો બહુ સરસ આપણે ટાઈમ થઈ ગયો છે એટલે દીપકાજી ઓકે રાઈટ સર પ્રેયર કરી આપણે પછી એક્ઝામ આપણે એક્સપિરિયન્સ લઈએ ઓકે જય સચ્ચિદાનંદ આજે દિલીપભાઈ સાહેબના બંને બી ગુજરી ગયા. કમલભાઈ ડેલસ યુએસએમાં, ટેક્સાસમાં. કદાચ એમના બે નામના છે કલ્પનાબેન પટેલ. હા આવ્યા છે, એક મિનિટ અનમ્યુટ કરજો કલ્પનાબેન. કલ્પનાબેન અનમ્યુટ કરજો. હા તમે તમારી સ્ક્રીન જો ઓન થતી હોય તો ઇફ યુ કેન, કારણ કે નહીં તો સ્ક્રીન પર નહીં આવશે એટલે ઇટ્સ ફાઇન. અમારા લંડન થી રોહિણીબેન પણ જોઈન થયા છે. એક મિનિટ ને
અનમ્યુટ કરજો. જસ્ટ હોલ્ડ ઓન, હા, જસ્ટ હોલ્ડ ઓન, જસ્ટ ગિવ મી અ મિનિટ, હા. રીમાબેન અને ભારતી ફોઈ. કલ્પનાબેન જો વિડીયો ઓન નહીં કરે તો અમને સ્ક્રીન પર નહીં લાવી શકું. મારો વિડીયો બંધ થઈ ગયો કેમ દીપક આનંદજી? ના, એક મિનિટ ઉભાર. તમારે કારણ કે તમારો વિડીયો ઓફ છે, યુ હેવ ટુ ટર્ન ઇટ ઓન. મે ઓન કરો. ના, મે તો ઓન કર્યો તો. દિલીપ પુનિત ને કે કે વિડીયો ઓન કરે. ઓન નથી ભારતીબેન. તમે એમ કહો છો કે યુ વિલ સ્ટાર્ટ ધ વિડીયો લેટર ઓન, એમ કરીને કહે છે તમારામાંથી. ભારતી ભોય. આ થેન્ક યુ, થેન્ક યુ. ઓકે, ફાઇન. ઉભા રહેજો એક મિનિટ. ઓકે, પુનિત. કલ્પનાબેન, દિલીપભાઈ, કલ્પનાબેન નું વિડીયો ઓફ છે ને, આઈ કાન્ટ બ્રિંગ હર ઓન ધ સ્ક્રીન. અચ્છા, એક મિનિટ, લેટ મી ટ્રાય. પુનિત ને કો કે આઈ આસ્ક્ડ હર ટુ ટર્ન ઓન ધ વિડીયો. I can put the video on. Deepak bhai, she doesn't want to put it on. Oh, fine. No problem. So she'll not be on the screen. Yeah, no problem. No problem. Naveen Anand ji, bola. Jai Satchidanand. Jai Satchidanand. हे वर्तमान तीर्थंकर, हे वर्तमान तीर्थंकर, अरिहंत परमात्मा, अरिहंत परमात्मा, श्री सिमंदर स्वामी प्रभु, श्री सिमंदर स्वामी प्रभु, हे वात्सल्य मूर्ति, हे वात्सल्य मूर्ति, सर्वज्ञ श्री दादा भगवान, હે સર્વે શાસન, હે સર્વે શાસન, રક્ષક દેવ દેવીઓ, રક્ષક દેવ દેવીઓ, હે માં પદ્માવતી દેવીજી, હે માં પદ્માવતી દેવીજી, હે દિવ્ય અંબા માતાજી, હે દિવ્ય અંબા માતાજી, મહાત્મા શ્રી કમલભાઈ નો, મહાત્મા શ્રી કમલભાઈ નો પ્રતિષ્ઠિત આત્મા, પ્રતિષ્ઠિત આત્મા, જ્યાં હોય ત્યાં, જ્યાં હોય ત્યાં, સુખ અને શાંતિ પ્રાપ્ત કરે, સુખ અને શાંતિ પ્રાપ્ત કરે, અમારા મન વચન કાયાથી, અમારા મન વચન કાયાથી, જાણે અજાણે, જાણે અજાણે, કોઈ પણ પ્રકારના દોષો થયા હોય, કોઈ પણ પ્રકારના દોષો થયા હોય, તો તે સર્વ દોષોની, તો તે સર્વ દોષોની દાદા ભગવાનની સાક્ષીએ, દાદા ભગવાનની સાક્ષીએ ક્ષમા માંગીએ છીએ, ક્ષમા માંગીએ છીએ, અને ફરીથી એવા દોષો ન થાય, અને ફરીથી એવા દોષો ન થાય, એવી આપ અમને શક્તિ આપો, એવી આપ અમને શક્તિ આપો, અમારા એમની સાથેના, અમારા એમની સાથેના, એમના અમારી સાથેના, બધા ઋણાનું બંધ પૂરા થાય, આગળ જતા દાદા ભગવાન ના,
અક્રમ વિજ્ઞાનની એમને લિંક ચાલુ રહે, એમને લિંક ચાલુ રહે, તેવો મોક્ષના પથે, તેવો મોક્ષના પથે નિરંતર આગળ ને આગળ વધે, નિરંતર આગળ ને આગળ વધે. તેમજ તેમજ શ્રી સિમંદર સ્વામી પ્રભુનું, શ્રી સિમંદર સ્વામી પ્રભુના, શ્રી સિમંદર સ્વામી પ્રભુના સુચરણોમાં એમને સ્થાન મળે, એમને સ્થાન મળે અને તેઓ મોક્ષ પ્રાપ્ત કરે, અને તેઓ મોક્ષ પ્રાપ્ત કરે એવી આપની અપૂર્વ કૃપા દ્રષ્ટિ, એમના ઉપર વરસાવજો, એમના ઉપર વરસાવજો મોક્ષે જતા સુધી, મોક્ષે જતા સુધી. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, આપ એમની સાથે ને સાથે રહેજો, આપ એમની સાથે ને સાથે રહેજો અને અને તેવો મોક્ષ પ્રાપ્ત કરે, તેવો મોક્ષ પ્રાપ્ત કરે એવી અમે સૌ મહાત્માઓ, એવી અમે સૌ મહાત્માઓ અંતરથી પ્રાર્થના કરીએ છે, અંતરથી પ્રાર્થના કરીએ છે તે સફળ થાઓ, સફળ થાઓ, સફળ થાઓ, તે સફળ થાઓ, સફળ થાઓ, સફળ થાઓ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, આપણે હવે અનુભવ લઈએ. આજે આપણી વચ્ચે આવે છે બરોડાના મહાત્મા નગીનભાઈ વાઘેલા. પધારજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સ્ટાર્ટ. યસ, બોલજો. તમારો વિડિયો ઓન છે ને? એક મિનિટ. હા, એક જ મિનિટ. સ્પોટલાઇટ. ઓકે. યસ. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિધિ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. ભરત ક્ષેત્રે આચરતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. સર્વે આપ્ત પુત્રોને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. દાદા ભગવાનના સર્વે મહાત્માઓને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. આમ તો ઘણા બધા પ્રસંગો છે દાદા ભગવાનના અનુભવના. કયા પ્રસંગથી શરૂઆત કરું એ એક મૂંઝવણ જેવું છે. આમ ઓગસ્ટ 1985માં SSC પરીક્ષા પાસ કરી અને ત્યારબાદ ફીટર આઈટીઆઈની ટ્રેનિંગ શરૂઆત કરી. ત્યાં મારા એક મિત્ર ગિરીશભાઈ પટેલને સાથે મુલાકાત થઈ અને ગિરીશભાઈ પટેલની સાથે મુલાકાત થઈ તે એમના ઘરે અવારનવાર જતા ત્યાં દાદાના પુસ્તકો વાંચતો હું અને તે દાદાના પુસ્તકો મને ખૂબ ગમતા અને દાદાના પુસ્તકો વાંચતો મને એવું લાગતું કે મારા અનંત જન્મોની હું જે શોધખોળ કરી રહ્યો છું કે મને કંઈક ભગવાન મળે. તો આજે દાદાના પુસ્તકો વાંચતા મને એવું લાગ્યું કે મારા અનંત જન્મોની જે શોધી રહ્યો છું એ મને આમાંથી પ્રાપ્ત થાય એવું લાગ્યું મને. અને એ વારંવાર પુસ્તકો વાંચ્યા કરતો હતો અને એ દરમિયાન જ અમારી આઈટીઆઈની ટ્રેનિંગ ચાલુ થઈ. આઈટીઆઈ ટ્રેનિંગ પૂરી થવાની તૈયારીઓમાં જ ડાયરેક્ટ આઈટીઆઈમાંથી અમારો ઇન્ટરવ્યુ સુરત મુકામે LNT થયો. LNT સુરત મુકામે ઇન્ટરવ્યુ આપવા જતા હતા અને ફૂટપાથ પર ચાલતા ચાલતા જતા હતા અને એક ગાડીમાંથી એક પેપર ઉડીને મારી ઉપર પડ્યું અને પેપરનું આમ ફ્રન્ટ પેજ વાંચ્યું તો એમાં લખેલું હતું અક્રમ વિજ્ઞાની દાદા ભગવાનનું મહાનિર્માણ. આ વાંચતા જ
જાણે મારું સર્વસ્વ લૂંટાઈ ગયું હોય એવો અનુભવ થઈ ગયો. અને એકદમ હું ભાગી પડ્યો કે દાદાને એકદમ ઉઠી ચાર રસ્તા સુધી ગયા પછી સત્સંગ એપાર્ટમેન્ટ સુધી નહીં પહોંચ્યો એનું મને ખૂબ દુઃખ થયું. અને દાદા ભગવાનનું મહાનિર્વાણ થયું એટલે હવે મારું સર્વસ્વ લૂંટાઈ ગયું મને થયું. હવે જીવીને શું કરવું એવું થયું કે હવે 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 શું કરવું. હવે જે દાદા મને મળવાનું હતું અને દાદાને મળ્યા પછી જે કંઈ કરવાનું હતું એ બધું રહી ગયું અને દાદા તો જતા રહ્યા. એમણે ખૂબ દુઃખ થયું, એટલું દુઃખ થયું કે એની કોઈ હદ નહીં. અને હું ઇન્ટરવ્યુમાં ગયો ત્યાં એલએનટીમાં, તો ઇન્ટરવ્યુમાં મને કંઈ ખબર જ ન પડી, શું લખ્યું એ ખબર ન પડી, ઇન્ટરવ્યુમાં શું થયું પણ ખબર ના પડી. અને રાત્રે ઘરે આવી અને જમ્યા બમ્યા વગર ધ્રુસકે ને ધ્રુસકે રડતા રડતા હું સૂઈ ગયો. અને ખૂબ જ વિરહ દાદાનો લાગ્યા કર્યો કે દાદાજી મળ્યા નહીં ને મારાથી મળાયું નહીં, દાદાજી ગતા રહ્યા, હવે મારું શું થશે, હવે મારું શું થશે. એમ કરતા કરતા રડતા રડતા હું સૂઈ ગયો. ત્યારે દાદાજી રાત્રે સ્વપ્નમાં આવી અને મને ઉઠાડે છે, મને ખભાઈને બધા હાથ ફેરવી અને જમાડે છે. અને દાદાજી કહે છે કે અમે ક્યાં ગયા નથી, તમે અસીમ જયકાર અને ત્રિમંત્ર બોલજો, અમે નિરંતર તમારી સાથે ને સાથે જ રહીશું. એમ દાદાએ અમને આશ્વાસન આપ્યું અને દાદા હીરાબા અમારે સ્વપ્નમાં આવી અને મને જમાડ્યો અને મને ખૂબ સારું લાગ્યું. અને સવારે મને એકદમ નિરાંત થઈ ગઈ. અને એમ કરતા 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 દિવસો પસાર થતા ગયા. મોટી મૂંઝવણ આવે, દાદાજીનું નામ લઈએ, અસીમ જય જયકાર ત્રિમંત્ર બોલીએ એટલે એ મૂંઝવણનો અંત આવી જતો હતો. એમ કરતા કરતા જીવન પસાર થતું ગયું. ત્યારબાદ એક લગ્ન પ્રસંગમાં જવાનું થયું અને કઝિન બ્રધરના છોકરાને ત્યાં લગ્નમાં કોઈ ઠપકો આપ્યો અને ઘરે આવીને એના પપ્પાને કહ્યું કે તમારો છોકરો આવું આવું કરતો હતો ત્યાં, એના પપ્પાએ બી એને ઠપકો આપ્યો તો એ છોકરો ઘર છોડીને ભાગી ગયો. શરૂઆતમાં એક બે દિવસ સુધી ન મળ્યો તો ઘરનાને કોઈને ચિંતા ન થઈ, પણ જેમ જેમ દિવસો જતા રહ્યા એમ એમ અમારી પર પ્રેશર વધારે આવતું ગયું. અને છેલ્લા 10 દિવસ થયા અને છોકરો ન મળ્યો ત્યારે એમના ઘરવાળાએ બધાએ આવીને મને કીધું કે અમારો છોકરો જે ગયો છે એના બદલામાં તમારો છોકરો આપી દો અને અમારે અમારો છોકરો જોઈએ. અને અમારા છોકરો લગ્નમાં ગમે તે કરતો હતો પણ તમારે ઠપકો આપવાની શું જરૂર છે, તમે ઠપકો એને આપ્યો ત્યારે અમારો છોકરો ગતો રહ્યો એટલે હવે અમારે તો છોકરાના સામે તમારો છોકરો આપી દો, એના સિવાય કોઈ વિકલ્પ નથી. આવી વાત એમને કરી ત્યારે ફરી પાછી હું મારે મનમાં બહુ મૂંઝવણ થઈ ગઈ. મારા પરિવારમાં બેસીને બધાને વાત કરી કે આવું આવું થયું છે અને એમનો છોકરો મળતો નથી અને હવે મારે માથે આવ્યું છે. એ લોકોનું એના ફોયોનું બધાનું કહેવું છે કે તમે આવું કીધું અને અમારો છોકરો ગયો છે તો હવે તમે તમારો છોકરો અમને સોંપી દો. અને સાંજે આરતી કરતા કરતા દાદાજીની આરતીમાં જ કોઈ પણ મહાત્માને ઉપસર્ગ આવે જ્યારે, કોઈ પણ મહાત્માને પરિસર આવે જ્યારે, દાદાજી ધરે છે બે હાથું મોકલે છે લશ્કર આખું, એ પંક્તિ મને યાદ આવી ગઈ. અને ઘરનાને બધાને ભેગા કરી એક કલાક અસીમ જય જયકાર બોલી અને દાદાએ કીધું દાદા આ છોકરો મળતો નથી, આવું મારા માથે સંકટ આવી ગયું છે, હવે અમે નિરાંતે સૂઈ ગયે છે અને દાદા તમે તમારું લશ્કર મોકલી અને છોકરાને શોધી લાવો. અને અમે સૂઈ ગયા, દાદા એ છોકરો સવારે પાછો આવવો જોઈએ, એમ કરીને અમે સૂઈ ગયા. અને 10-12 દિવસથી ચારે દિશામાં અમે જે છોકરાને શોધતા હતા એ ન મળ્યો અને સવારે 6 ના ટકોરે એ છોકરો ઘરે આવી ગયો. એ છોકરાને પૂછ્યું તો કીધું કે દાદાજી આવીને મને એવું કીધું કે કેમ અહીંયા સૂતો છું તું અને જા ઘરે, એટલે પછી હું આવી ગયો. એમ કરીને એ પ્રોબ્લેમનું બી સોલ્યુશન આવી ગયું. પાછા દિવસો વીતતા ગયા. અને નગીનભાઈ એક ફાઇનાન્સ કંપનીમાં એજન્ટ તરીકે કામ કરતા હતા અને ઇંગ્લિશમાં ખાસા બધા 15-20 જગ્યાએ એ બાકીના બે પાર્ટનરે મારી સહીઓ કરાવી લીધી. એક એજન્ટ તરીકે હું કામ કરતો હતો અને સારા એવા પૈસા માર્કેટમાંથી ઉઘરાવી અને એ લોકો નાસિક જતા રહ્યા. અને પછી દિવસ તો પસાર થયા એમ બંને આત્મહત્યા કરી. અને બંને આત્મહત્યા કરી એટલે મારું તો નામ ત્રીજા પાર્ટનર તરીકે એમાં રાખેલું હતું. એટલે 436 જણે મારી પર પોલીસ કેસ કર્યો કે તમે આ પૈસા લીધા છે અમને પરત ચૂકવો. મેં કોઈના પૈસા લીધેલા નહીં, હું તો માત્ર એક એજન્ટ તરીકે કામ કરતો હતો. હું ખૂબ રડ્યો, દાદાજી આ મેં પૈસા લીધા નથી, 436 જણે મારી પર કેસ કર્યો છે,
દાદાજી આ પૈસા હું ક્યાંથી ચૂકવું? દાદા તમને જ ખબર છે કે એક પણ વ્યક્તિનો પૈસો મેં વાપર્યો નથી અને એક પણ વ્યક્તિનો પૈસો મેં લીધો નથી અને 436 જણ કેસ કરે છે. મારી પાસે સામૂહ કેસ લડવા માટેની તાકાત બી નથી, પૈસા બી નથી, ને દાદા હું શું કરું? મને કઈ ખબર પડતી નથી. એક કલાક અસીમ જયકાર બોલી અને દાદાને કીધું, દાદા વગર પૈસે કોઈ વકીલ મળી જાય એવી કૃપા કરજો. એમ કરીને હું તો કોર્ટમાં ગયો અને કોર્ટમાં આમ તેમ આટા મારતો હતો. એક ચેતન ગોર કરીને એક વકીલ મને મળી ગયા. મને કહે છે, શું થયું ભાઈ? એટલે મેં આખી મારી આપવીતિ એમને સંભળાવી અને મેં એમને કીધું કે મારી પાસે પૈસા પૈસા છે નહીં, મને વગર પૈસે કોઈ કામ કરી આપે એવું હું શોધી રહ્યો છું. એ વકીલે એવું કીધું કે કઈ વાંધો નહીં, ખાલી ટાઈપના પૈસા તો આપશો ને 200-300 રૂપિયા. તો હા, એટલા પૈસા હું આપીશ. પછી એમને એક લેટર મને ટાઈપ કરી આપ્યો અને હું દાદા ભગવાનની સમાધિમાં આવી એ લેટર મૂકી અને એક કલાક સીમ જયકાર બોલી દાદાના ચરણોમાં મૂકીને દાદાને કીધું, દાદા આ તમે જે કઈ નિકાલ કરવાનો છે એ તમારે કરવાનો છે. એમ કરીને એ લેટરનો મેં મૂકી દીધો. આ દિન સુધી એ 436 માંથી એક પણ વ્યક્તિ પાછા આવ્યા નહીં. આવી રીતે દિવસો પસાર થતા ગયા અને એમ કરતા કરતા દાદાજીનું જે સ્વપ્નમાં આવીને કીધેલું કે તમે અસીમ જયકાર ત્રિમંત્ર બોલજો, એટલે બોલ્યા કરીએ, આરતી કર્યા કરતા હતા. એમ કરતા કરતા દિવસો પસાર થયા જતા હતા અને ગીરીશભાઈ ત્યાંથી ચોપડી લાવીને વાંચ્યા કરતો હતો. પછી એમને ત્યાંથી ચોપડી વાંચતા વાંચતા એકવાર સુરત મુકામે જતા ઘનશ્યામભાઈ પટેલની મુલાકાત થઈ અને એમની સાથે વાતોચીતો કરી. પછી મેં કીધું કે દાદા ભગવાનની ચોપડીઓ મને વાંચવાનો ખૂબ રસ છે, તમે આપશો? તો કે હા. પછી એમને ત્યાંથી ચોપડીઓ ભરૂચ જાડેશ્વરથી ચોપડી લાવીને વાંચતો અને એમને એવું કે આ ચોપડી ઘેર વળે કે પસ્તીમાં ના જાય, એટલે બે ચોપડી આપતા મને અને કીધું હતું કે વાંચીને આ ચોપડી તમારે પાછી આપવાની, ફરી પાછી બે લઈ જવાની. એટલે હું મંજુસરથી સાયકલ લઈને ભરૂચ જતો અને ચોપડી લઈ આવતો, વાંચતો અને પાછી આપી આવતો. આવી રીતે ચાલ્યા કરતું હતું અને પછી સાયકલ દૂર મૂકીને જવું, કારણ કે પેલું સાયકલ લઈને જવું તો મને શરમ આવે. સાયકલ દૂર મૂકીને જાડેશ્વર ઘનશ્યામ મહિને ત્યાં જતો. પછી ઘનશ્યામ મહિને ખબર પડી કે હું વડોદરાથી આવું છું. તો એમને કીધું કે ત્યાં મારો ભાણો તરુણ મારો ભાણો થાય છે કારેલી બાગ, તો તમે અહીંયા સુધી આવશો એમની પાસેથી લઈને વાંચશો તો પણ ચાલશે. એ પછી તરુણભાઈ પાસેથી ચોપડીઓ, તરુણ કાકા પાસેથી ચોપડીઓ લઈને વાંચવા લાગ્યો. અને ત્યાર પછી એકવાર એમને પૂછ્યું કે તમે રેગ્યુલર હું ઘણા વખતે જોઉં છું, તમે જ્ઞાન કે કઈ લીધેલું છે કે ક્યારે લીધું છે, શું છે? ત્યારે મેં કીધું ના, મને આવું સ્વપ્નમાં દાદાજીએ કીધેલું, હું આવું કર્યા કરું છું. તો કે એમ પણ કે લઈ લેવું, જ્ઞાન લઈ લેવું જોઈએ, સારું. એટલે પછી અમે લોકોએ 13 ફેબ્રુઆરી 2010 ના દિવસે અમારા પરિવારના 9 ને મારા શાસ્ત્રી પક્ષના 4 એમ 13 જણની જ્ઞાનવિધિ થઈ અને જ્ઞાનવિધિ 2010 થઈ. ત્યાર પછી એ દિવસથી આ દિન સુધી 365 દિવસ દાદાજી નગીનભાઈ પાસે રેગ્યુલર પ્રાતિનિધિક કરાવડાવે છે. નગીનભાઈની હેસિયત નથી કે 365 દિવસ એ રેગ્યુલર પ્રાતિનિધિક કરે, પણ દાદાજી 365 દિવસ આ પ્રાતિનિધિક કરાવડાવે છે નગીનભાઈ પાસે અને નગીનભાઈ કરે છે. આ મારો જ્ઞાન પછીનો અનુભવ છે. અને હવે જ્યારે જ્યારે પ્રોબ્લેમનો કે આવે છે, જ્યારે જ્યારે કોઈ પણ ફાઇલ ઊભી થાય છે, દાદાજીને યાદ કરું છું અને દાદાજી હાજર છે. મોટામાં મોટો અનુભવ તો મારા જીવનનો એ છે કે દાદા દાદા કરું છું અને મારા શ્વાસોશ્વાસ ચાલી રહ્યા છે. બાકી ફાઇનાન્શિયલી અને બધી રીતે ઘણી બધી પ્રોબ્લેમ ને ઘણી બધી ફાઇલો છે એનો સંભાવીને દાદા કરી રહ્યા છે અને જીવાડી રહ્યા છે. હવે દાદાને અંતમાં એટલી જ પ્રાર્થના છે કે હવે તો મોક્ષે જવું છે, અન્ય કોઈ વિકલ્પ ન હો, સંસારે અબુધતા પ્રગટો. શેષ જીવન દાદાજીની 5 આજ્ઞા 9 કલમ અને જ્ઞાન આશ્રય મુજબ નગીનભાઈ જીવી જાય એવા સર્વે મહાત્મા અને આપતા પુત્રો પાસે આશીર્વાદ માંગી હું મારી વાતને વિરામ આપું છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેવું પડે નગીનભાઈ? હવે આમાં આપણે કહીએ કે દાદા સપનામાં આયા, દાદાને જોયા નથી અને સપનામાં આવવા અને આટલી બાહેધરી આપી કે ત્રિમંત્ર અને જે જે કાર બોલજો બોલો, અને તમને તો એનો અનુભવ થયો અને જુઓ ત્યાંથી બરોડાથી જાડેશ્વર ચોકડી
જાડેશ્વર ચોકડી જ કહે છે ને એને, સાયકલ પર જવાનું, સાયકલ પર જવાનું, ચોપડી માંડે ને પાછા આવવાનું અહિયાં, તમારી જે મોટી વાત કરી દીપકભાઈ, કહ્યું કે મારી પાસે દાદા વિધિ કરાવડાવે છે, હું વિધિ નથી કરતો સાહેબ. કરેક્ટ કરેક્ટ, વાત સાચી છે, બહુ મોટી વાત છે સાહેબ, વિધિ કરાવડાવે છે મારી પાસે. રાઈટ, એટલે આપણે ફરીથી કહીએ છીએ કે આ દાદા ભગવાન નું યશ નામ કર્મ છે. દાદા ભગવાન વ્યક્તિ નથી, યશ નામ કર્મ એમનું છે. આવતી 24 ના અર્ધકાળ ચક્ર લગી પૂરેપૂરું ચાલવાનું છે. આ તમારો અનુભવ એટલી બધી પ્રેરણાદાયક છે, એટલું બધું બળ આપે એમ છે, ઉત્સાહ આપે એમ છે કે આપણે એમ લાગે કામ નથી થતા, પણ જ્યાં કશું થાય એમ નથી, ને કેમનું થયું એ પરિણામ જ બતાડે છે. એટલે આમાં 2020 માં બે બે મેરેજ કર્યા છે. હા કરેક્ટ, આ વાત સાચી, વાત સાચી, બંને બાબાના તમારા મેરેજ થઈ ગયા ને. હા રાઈટ, વાત સાચી. ફાઇનાન્શિયલી કઈ હતું નહીં અને દાદાજી એ બધું કરાવડાવ્યું છે. વાત સાચી, વાત સાચી, બિલકુલ. અને તમારા પેલા બાબાના લગ્ન માં તો અમે આવેલા, તો ખુબ જાવ જલાલી થી કરેલી, ખુબ દાદા જ કરાવડાયેલું. અને નગીનભાઈ 25 પૈસા પણ કરેલા નથી એ મેરેજ માં, અને દાદાજી કેમ કરીને કરાવડાયું છે એ દાદાને જ ખબર છે બસ. એટલે આ દાદાની સિક્રેટ આપણે આજે ખુલ્લી કરીએ. ઘણી રીતે અનુભવ થી ખુલ્લી થાય છે કે એ દાદા એ જે સત્સાધનો આપ્યા છે તે કેટલા બધા શક્તિશાળી છે, પરિણામ આપે એવા છે, અને કોઈ શંકા કરવા જેવું નથી. દાદા એ કીધું, એટલે કીધું કે બધી સાંકળ ખેંચજો, કશું નહીં થાય ને તો છેલ્લા દાદાની સાંકળ ખેંચજો. તમને કદાચ એમ થાય કોઈને પણ આ અનુભવ બહુ સ્પષ્ટ બતાડે છે કે જો પેલા ચેતનભાઈ ગોર કેમ ના મળી ગયા તમને, જોવા જેવું છે. બોલો, જોવા જેવું છે. દાદા ને કીધેલું, દાદા વગર પૈસે કોઈ વકીલ મળી જાય એવું કૃપા કરજો, અને એવું જ મળી ગયું. ના, વાત સાચી છે. અને દાદાને યાદ કરો છો, કશું આખા તને છેલ્લા તમે જે કીધું ને, દાદા દાદા કરું છું અને આ શ્વાસોશ્વાસ ચાલ્યા કરે છે, ખરેખર એવું જ છે. હવે તો મોક્ષે જવું છે, દાદાની આજ્ઞા અને આ વિધિ. ધન્ય હો, ધન્ય હો દાદા ભગવાન. મહાત્માઓની ખરેખર જે કવિરાજના પદ છે ને, જ્ઞાની ના આશ્રિત ને શોધો, અનુભવ તેનો જાણી જોજો, નિજ સ્વરૂપ ના લક્ષક પાસે આત્મ સ્વરૂપ ને ઠરતું જોજો, પોતાની ભેડે તરનારા ખાબુચિયા માં તરતા રહેજો, ભવસાગર થી તરવા માટે તારણ હારો ગોતી લેજો, તારણ હારો ગોતી લે, દાદા ભગવાન ગોતી લેજો. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. નગીનભાઈ બહુ બહુ સરસ તમારો, તમે તો દાદા ને અહીંયા બોલાવી દીધા. અને કોમેન્ટ છે, દાદા દાદા ગજબ છે, કોટી કોટી પ્રણામ. થેન્ક યુ નગીનભાઈ. પરેશાનજી આપકો કુછ બોલીએ. અરે ક્યા બોલું, મેં ઉનકી એક બાત પર તો મેં ફિદા હો ગયા, કે એમણે કીધું ને કે દાદા વિધિ કરાવડાવે છે, હું નથી વિધિ કરતો, દાદા વિધિ કરાવડાવે છે સાહેબ. આ જેને પણ લાગે છે ને કે હું વિધિ કરું છું, તે 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 આ બહુ બધાનો મહાત્માઓના અનુભવ જે છે ને, 365 દિવસ સાંભળે ને તો ગજબનું થઈ જાય સાહેબ, કે દાદા વિધિ કરાવડાવે છે, બહુ મોટો અનુભવ છે. નહી તો 365 દિવસ વિધિ થાય એવી નથી. બહુ પુનશાળી મહાત્મા હોય તો જ વિધિ થાય, અને એમાં વિધિ થયા પછી એને એવું લક્ષે કે આ વિધિ થઈ રહી છે અને કરાવડાવી રહ્યું છે, એ બહુ મોટી વસ્તુ છે. ધન્ય છે નગીનભાઈ, સચ્ચિદાનંદ. મારા ખૂબ ખૂબ હૃદયથી નમસ્કાર છે સાહેબ, ત્રિમંત્ર બોલાવી આપણે. હૃદયથી નમસ્કાર તમારા દીકરાઓને, વહુઓને, બધાને જય સચ્ચિદાનંદ. અને બધાને તમારી આ સિક્રેટ વાત સાંભળી હશે, ના સાંભળી તો સંભળાવજો, અને એ લોકો પણ કરતા જાય અને એમનું કલ્યાણ થાય. નમો વિત્રાગાય.
પરિવાર છે પાછળ જમો વિતરા. હાજી બોલાવો બોલાવો. નમો વિતરા ગાય, નમો વિતરા ગાય. એને કે ટોપી કાઢી નાખો પાછળ ભાઈ ને કહો. હા વાંધો નહી, મને વાળ નથી ભાઈ, મને વાળ નથી. નમો વિતરા ગાય, નમો વિતરા ગાય. નમો અરિયંતાણમ, નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ. નમો આય રિયાણમ, નમો આય રિયાણમ. નમો વસાયાણમ, નમો વસાયાણમ. નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો. સવ પાવપણાસણો, સવ પાવપણાસણો. મંગલાણમ ચ સવેસીમ, મંગલાણમ ચ સવેસીમ. પદમમ હવૈ મંગલમ, પદમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ. નગીનભાઈ બીજી તમારી વાત મને બહુ ગમી કે દાદા ભગવાન નું જે તમે શિવ પેપર માં વાંચ્યું કે એમને દેહ નું નિર્વાણ થયું છે, અને તમે જે ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા અને તમને એવું લાગ્યું કે હું આખો ને આખો લૂંટાઈ ગયો છું, સર્વસ્વ મારું લૂંટાઈ ગયું. એ બહુ મોટી વસ્તુ કહેવાય સાહેબ. જ્ઞાની માટે રડવું ક્યારેય રડ્યા નથી કોઈ, ક્યારેય પોતાના કઈ કેટલા અનંત ભાવમાં જ્ઞાની માટે રડ્યા નથી. પોતાના વાઇફ માટે, મધર માટે, ફાધર માટે, છોકરા માટે રડ્યા, જ્ઞાની માટે રડ્યા નથી. જ્ઞાની માટે જે દિવસે રડશે ને જીવનું કલ્યાણ થઈ જશે સાહેબ. એટલે જબરજસ્ત દાદાની કૃપા ઉતરી તમારી ઉપર, જબરજસ્ત. કારણ કે કોના માટે રડ્યા? 14 લોકના નાથ માટે. ઓહો, ધન્ય છે સાહેબ, ધન્ય છે. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બીજી એક વાત તમે પણ જે કરી તે આપણા જે